ચાલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી બાળકો, કેમ છો? બધા મજામાં ને? આજે આપણે ઇંગ્લિશ પ્રાઇમરમાં ભણવાનું છે, બરાબર છે? તો ઇંગ્લિશ પ્રાઇમરમાં આપણે આ બે પેટર્નો શીખી ગયા, બરાબર છે? આ મેં તમને ઘરે હોમવર્કમાં આપ્યું હતું, તો તમારે આ ઘરે બના કરી નાખી છે ને પેટર્ન બધા બાળકોએ, અને આમાં કલર પૂરી દીધો હશે. હવે પછી આગળની પેટર્ન આપણે જોવાની છે, ચિત્ર પૂર્ણ કરી તેમાં રંગ પૂરો, બરાબર છે? અહીંયા કંઈક એવી રેખા દોરેલી છે. પહેલી લાઇન છે ઘાટા અક્ષરે લખેલી છે અને બીજી ટપકાવાળી છે. તો ટપકાવાળી પેટર્ન છે, અહીંયા ચિત્ર આપેલું છે તે આના જૈવિક પેટર્ન ઉપરથી ચિત્ર બનાવેલું છે, જે તમને દેખાય છે. દેખાય છે ને, બરાબર છે? તો તે પહેલાં આપણે આ પેટર્ન પૂર્ણ કરવાની છે, પછી જ તે ચિત્ર કરવાનું છે, બરાબર છે? આ પેટર્નમાં મેં આગળ તમને શીખવ્યું છે, તેવી જ રીતે ટપકા જોડી અને પેટર્ન પૂર્ણ કરવાની છે, બરાબર છે? ટપકાની બહાર પેન્સિલ ન જાય એ રીતે તમારે સરસ મજાની આવી રીતે પેટર્ન ઉપર ટપકા જોડી અને પેટર્ન પૂર્ણ કરવાની છે. પછી તેના જેવી ને જેવી પેટર્ન આગળ મેં શીખવ્યું છે. બાળકોને ન ફાવે તો મમ્મી પાસે, મમ્મીએ આવી રીતે ટપકા વડે ઉપર મુજબ પેટર્ન બાળકોને કરી દેવાની છે. બાળકો તેની ઉપર પેન્સિલથી પેટર્ન પૂર્ણ કરશે આવી રીતે આખા પેજમાં, બરાબર છે? અને પછી આ ચિત્રને પહેલાં આપણે આવી રીતે ટપકાને ઘૂંટી અને ચિત્ર બનાવવાનું છે. સરસથી નળવે અળવે પેન્સિલે, ટપકાની બહાર પેન્સિલ ન જાય. આવી રીતે, બરાબર? આવી જ રીતે આખું ચિત્ર ટપકા જોડી અને તૈયાર કરવાનું છે, અને પછી એમાં રંગ પૂરવાનો છે, બરાબર છે? હવે પાછળ આવી રીતની ત્રાંસી લાઇનિંગો આપેલી છે, બરાબર છે? તે પણ તમારે ટપકા જોડી અને શીખવાની છે. અને આવી રીતે આડી લાઇનિંગો જોડવાની છે, બરાબર છે? પછી આની જેવી લાઇનિંગો મમ્મી અહીંયા તમને ટપકા વડે કરી દેશે આવી રીતે ત્રાંસી, એની ઉપર તમારે પેન્સિલથી ઘૂંટવાની છે. આવી રીતે આખા પેજમાં ટપકા વડે આવી રીતના પેટર્ન કરી દેવાની છે, એટલે બાળકો એની ઉપર પેન્સિલે કરશે. અને પછી અહીંયા આવી જેવી પેટર્ન આપેલી છે એવી જ રીતનું અહીંયા ચિત્ર આપેલું છે. ચિત્ર તમારે ટપકા જોડી અને બધાએ પૂર્ણ કરવાનું છે, અને પછી એમાં રંગ પૂરવાનો છે. પછી અહીંયા પણ એવી જ રીતનું પેટર્ન છે, આમાં પણ તમારે ટપકા જોડી અને આ ચિત્રને પૂર્ણ કરવાનું છે, એટલે પેટર્નને પૂર્ણ કરવાની છે, અને પછી એના જેવી પેટર્ન અહીંયા કરવાની છે, અને પછી ચિત્ર પૂર્ણ કરવાનું છે, અને પછી એમાં રંગ પૂરવાનો છે, બરાબર છે? ધ્યાનથી આ ત્રણેય પેજ વ્યવસ્થિત કરી દેવાના છે, બરાબર છે? હવે છે નોટબુક. આપણે ફોર લાઇનની નોટબુકમાં પેટર્ન આગળ મુજબ, જેમ પહેલાં મેં તમને આગળ પેટર્ન આવી રીતના નમૂનો કરીને આપી હતી, નોટમાં ફોટા પાડીને મોકલી હતી, એવી જ રીતે આ પેટર્ન તમારે નોટમાં આવી રીતે કરી અને આખા પેજમાં પેટર્ન કરવાની છે. આવી રીતે બધી, બરાબર છે? જેવી ચોપડીમાં છે એવી જ પેટર્ન મેં અહીંયા નોટબુકમાં કરી છે. આવી પેટર્ન તમારે મમ્મી પાસે કરાવી અને એની ઉપર પેન્સિલે ઘૂંટી અને ત્રણેય પેજમાં પેટર્ન પૂર્ણ કરવાની છે. અને હવે બાળકો, આપણે જો તમારી આગળ વધારાની આવી ફોર લાઇનની રબબુક હોય તો તમારે તેમાં પ્રેક્ટિસ કરવાની છે. તેમાં તમારે જાતે પેટર્ન આગળ પાકી બુકમાં જેવી પેટર્ન કરી છે એવી જ રીતની પહેલાં રબબુકમાં કરવાની છે, અને પછી પાકી બુકમાં કરશો તો તમારે પાકી બુક બગડશે અને નહીં અને સરસ થશે, બરાબર છે? એવી જ રીતે આમાં પેટર્ન કરશો અને પછી આમાં એબીસીડી ફોર લાઇનમાં તમારે લખતા શીખવાની છે.
આપણે રફ બુકમાં જે તમારે વધારાની એવી બુક પડી હોય એમાં આવી રીતના લીટી કરી, અને જો તમને પહેલાં ન ફાવે તો આવી રીતે ઉપર પહેલાં ટપકા કરી લેવાના છે, અને પછી એના ઉપરથી તમારે કરવાની જે અહીંયા ડોટ કરેલા છે તો એને અહીંયા સુધી લેવાના છે. આ ફોર લાઇન છે તો કે 1 2 3 4 લીટી છે, અને ફોર લાઇન તો નીચેની લાલ લીટી આપણે કાંઈ કરવાનું નથી, એમાં એ નીચેની લીટી આપણે છોડી દેવાની છે. ઉપરની 3 લીટીમાં જ આપણે ABCD લખવાની છે. આવી રીતે જો મેં A4 એપલ કર્યો, પછી આ B4 બોય, આ જ લીટી સુધી લખવાનું છે. આ લીટીમાં લીટો હવે આવવો પડે નહીં. પછી અહીંયા B4 બોય છે એ વચ્ચેની લીટીમાં જ વળવો પડે, લીટીની ઉપર ઉપર જ એનો વળાંક થવો પડે, બરાબર છે. પછી C4 કેટ, આ 3 લીટીની વચ્ચે જ C4 કેટ થવો પડે. પછી D4 ડોક. આવી રીતે તમારે રફ બુકમાં ABCD લખતા શીખવાની છે, તો તમારે પાકી બુકમાં ભૂલ પડે નહીં અને સરસ વ્યવસ્થિત લખાય. જો હું જેવી રીતે લખું છું એવી જ રીતે લીટીની ઉપર લીટી થાવી પડે, બરાબર છે. નીચેની લાલ લીટીને એક પણ શબ્દ અડવો પડે નહીં, બોલતું જવાનું છે અને આપણે લખતું જવાનું છે. લીટીની ઉપર લીટી વ્યવસ્થિત થવી જોઈએ. આવી જ રીતે તમારે રફ બુકમાં પ્રેક્ટિસ કરવાની છે પેટર્નની અને ABCD. બોલતું જવાનું છે ABCD, E, F, G, H, I, J, K, L, M, O, P, Q, R, S, T, U, V, W, X, Y, અને Z. આવી રીતે ફોર લાઇનમાં તમારે મસ્ત રફ બુકમાં લખતા શીખવાની છે પેટર્ન અને ABCD, એટલે તમારી પાકી બુકમાં અને પુસ્તકમાં ભૂલ પડે નહીં, બરાબર છે. આજે તમારે આટલું કરવાનું છે. થેન્ક યુ.